હવે સમાચારો વિગતવાર. ભરૂચ એલસીબીએ આમોદમાંથી પોલીસની ખોટી ઓળખ બતાવી છેતરપિંડી આચરનાર ગેંગના 5 આરોપીને 16.61 લાખથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા, જ્યારે અન્ય એક આરોપીને વોન્ટેડ જાહેર કરી તપાસ હાથ ધરી છે. એક કિસ્સામાં આમોદના આછોટ ગામે પ્લાસ્ટિકના દાણા બનાવતી કંપનીમાં માલિક સાથે ઓળખાણ છે અને સસ્તા ભાવે મળશે એવું કહ્યું હતું. ત્યારબાદ આરોપીએ તેને નાણાકીય વ્યવહાર અર્થે ઘરે બોલાવ્યો હતો. તે દરમિયાન અન્ય 4 ઇસમોએ ત્યાં આવી પોલીસની ખોટી ઓળખ આપી ફરિયાદી પાસેથી 15 લાખની રોકડ અને ચેક પડાવી લીધા હતા. છેતરપિંડી અંગે ફરિયાદીએ આમોદ પોલીસ મથકે ખાતે ફરિયાદ નોંધાવી હતી. આમોદ પોલીસની 4 ટીમ તથા ભરૂચ એલસીબીએ કુખ્યાત ગેંગને ઝડપી પાડવા માટે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું અને આમોદ તાલુકાના આછોટ ગામે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી 10 મોબાઈલ ફોન સહિત 15.60 લાખ રોકડ મળી કુલ 16,61,000 રૂપિયાનો વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે છેતરપિંડી આચરનાર કચ્છના ખાલિદ ઉર્ફે જાનુ યાકુબ સીરુ, આમોદના ઇમ્તિયાઝ ઉર્ફે ડેડકો અહેમદ પટેલ, આમોદના હનીફ નિઝામા પઠાણ, આમોદના મહેબૂબ મલિક અને આમોદના સાજિદ ઉર્ફે શકીલ અહેમદ ઇદ્રીસને ઝડપી પાડ્યા હતા, જ્યાં આમોદના પ્રકાશ પ્રજાપતિને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચ જિલ્લા એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી બારોટ, આમોદના પીએસઆઈ અને લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઈ અને એમના સ્ટાફ દ્વારા રેન્જ આઈજી સાહેબના અને એસપી શ્રી ભરૂચના માર્ગદર્શન હેઠળ જિલ્લાની અંદર ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ છે એમાં ખાસ કરીને એક કચ્છની શિરુ ગેંગ છે જે આમોદ તાલુકાના આછોદ ગામની આજુબાજુમાં અલગ અલગ લોકોને અલગ અલગ બહાને બોલાવી અને છેતરપિંડી કરાવે છે અને ધમકાવી અને પોલીસના નામે લૂંટ ચલાવે છે. એ પ્રકારની જે બાતમી હકીકત હતી તેનો વર્કઆઉટ કરવામાં આવેલું અને ત્યાર પછી આમોદ પોલીસ સ્ટેશનની અંદર એક ફરિયાદ દાખલ થઈ હતી, જેમાં નડિયાદના એક વેપારીને પ્લાસ્ટિકના દાણા સસ્તા ભાવે અપાવવાના નામે બોલાવવામાં આવેલા હતા અને એ વેપારીને ત્યાં બોલાવ્યા પછી એમને એક ફેક્ટરી બતાવવામાં આવી હતી અને ફેક્ટરીમાંથી તમને પ્લાસ્ટિકના સસ્તા દાણા આપશું એવું હકીકત જણાવી વેપારી જ્યારે 15 લાખ રૂપિયા લઈ અને આ પ્લાસ્ટિકના દાણા ખરીદવા માટેથી આવ્યા ત્યારે આ ટોળકીએ એમને ડરાવી ધમકાવી અને અચાનક પોલીસ આવી ગઈ છે અને અહીંયા ગેરકાયદેસર કંઈ પ્રવૃત્તિ ચાલે છે એવી બહાના હેઠળ ડુપ્લિકેટ પોલીસ આવી અને રેડ કરી લઈને જેમાં બધા જ લોકો તાત્કાલિક એમના પાસેથી જે વેપારી પાસેના જે 15 લાખ રૂપિયા છે એ આ નકલી પોલીસ અને આ ગુનેગારો એ બધા એ ભેગા થઈ આ ગેંગવાળા સાથે મળી અને એની પૈસા લઈને નાસી ગયેલા હતા. આ બાબતનો ગુનો આમોદ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલો હતો. પીએસઆઈ કામળિયા આમોદ પોલીસ સ્ટેશનના દ્વારા આ ગુનાની તપાસ ચાલતી હતી. એ દરમિયાન એલસીબી અને આમોદ પોલીસે સંયુક્ત રીતે બાતમી હકીકતના આધારે આછોદ ગામ ખાતેથી આરોપીઓ ખાલિદ યાકુબ શિરુ, જે મૂળ કચ્છ નલિયાનો વતની છે, તેને એક બીજો આરોપી છે ઇસ્તિફાક નાઝીમ સાજીદ અને હનીફ. આ જે ખાલિદ શિરુ છે એ કચ્છનો છે. એ સિવાયના 4 જે આરોપીઓ છે એ આમોદ તાલુકાના આછોદ અને આજુબાજુના ગામના રહેવાસી છે. આવા કુલ 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી અને આરોપીઓના કબજામાંથી જે પ્લાસ્ટિકના દાણાના વેપારી પાસેથી જે પૈસા એણે પડાવ્યા હતા એ 15 લાખ રૂપિયા રિકવર કરવામાં આવેલા છે અને આ જ ગુનાની અંદર નામદાર કોર્ટમાં રજૂ કરીને આરોપીને દિન 5ના રિમાન્ડ પણ મેળવવામાં આવ્યા છે. આ જ દરમિયાન એક વ્યારાના વેપારી છે, આ વ્યારાના વેપારીને સસ્તા દરે સોનું આપવાના બહાને પણ આ જ ટોળકી જે ખાલી શિરુ જે છે એની ટોળકીએ અને આ જ આરોપીઓએ સાથે મળીને એમને પણ સસ્તું સોનું આપવાના બહાને આછોદ ગામે બોલાવેલા હતા અને એમની પાસેથી ડિસેમ્બરની લગભગ 27 તારીખની આસપાસ એમના કબજામાંથી 20 લાખ રૂપિયા પડાવી લીધા હતા. અને એ વખતે આ સેમ સ્ટોરી કે જે પોલીસ નકલી પોલીસ આવી ગઈને રેડ થઈ છે અને ઠાસભાગ થઈ ગઈ દરમિયાન જે વેપારી સોનું ખરીદવા આવ્યા હતા એમના 20 લાખ રૂપિયા આ લોકોએ પડાવી લીધા હતા. આમ 2 અલગ અલગ ગુનાઓ આમોદ પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવ્યા છે. અત્યારે કુલ 5 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ ગુનામાં બીજા અન્ય 2 આરોપીઓ પણ સંડોવાયેલા હોવાની હકીકત ધ્યાને આવી છે. એમને પણ તાત્કાલિક ધરપકડ કરવામાં આવશે. અત્યાર સુધીમાં એવું ધ્યાન આવ્યું છે કે આ ખાલિદ શિરુ અને એમની ગેંગ છે એમણે ઘણા બધા વ્યક્તિઓ પાસેથી અલગ અલગ બહાના હેઠળ ડુપ્લિકેટ નોટો આપવાના બહાને, સસ્તું સોનું આપવાના બહાને, પ્લાસ્ટિકના દાણા, એમ અલગ અલગ સ્કીમો બનાવીને
લોકોને બોલાવી છેતરીને, અમુક વખતે ડુપ્લિકેટ પોલીસના બહાને અને ધમકાવી ડરાવી મોતની મારી નાખવાની ધમકી આપીને એમની પાસેથી ચેકો પડાવી લઈને આ પ્રકારની અલગ અલગ પ્રકારની મોડસ ઓપરેન્ડીથી ગુનાઓ કર્યા છે. આ ગુનેગારોના કબજામાંથી લગભગ 1,80,00,000 રૂપિયાની જે કિંમતની નોટો પણ કબજે કરવામાં આવી છે. આ નોટ પણ અત્યારે પ્રાઇમા ફેસે જે જોતા જે બાળકો રમતા હોય એ ટાઈપની નોટો છે, એમાં પણ શક્યતા એવી છે કે છેતરપિંડીને કરવાના બહાને એમની પાસે કરોડો રૂપિયા છે એવું બતાવવાના માટેથી એ થેલામાં ભરીને આ રકમ લાવતા હતા, એના બહાને પણ છેતરપિંડી કર્યા હોવાની હકીકત જણાય છે. આ જે ગેંગ છે એ આંતરરાજ્ય ગેંગ છે, આ ગેંગ છે આંતર જિલ્લા ગેંગ પણ છે. ગુજરાત રાજ્યની અંદર ઘણી બધી જગ્યાએ આ પ્રકારના અમને ગુનાઓ કર્યા હોવાનો પ્રાથમિક દ્રષ્ટિએ જણાય છે. લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભરૂચ અને આમોદ પોલીસ દ્વારા ગુજરાત રાજ્યના બીજા પોલીસ સ્ટેશનોનો સંપર્ક કરવામાં આવ્યો છે અને આ ગૌરવગન આરોપીઓ છે એ કોઈ બીજા કેટલા ગુનાઓમાં સંડોવાયેલા છે એની તપાસ ચાલુ છે. સર, જે પ્લાસ્ટિકની નોટો જે ચિલ્ડ્રન નોટો છે ક્યાં છપાવી છે, ક્યાં છાપી છે કે કેવી રીતે આવી એમની પાસે? અત્યારે જે પ્રાથમિક હકીકત છે એ મુજબ, એમના કહેવા મુજબ મુંબઈથી એમણે કોઈ જગ્યાએથી ખરીદીની હકીકત કહે છે. પણ આરોપીઓ ખૂબ રીઢા છે, ભૂતકાળમાં પણ એ પકડાયેલા છે, એટલે ખરેખર આ નોટો એમણે ક્યાં છાપી છે અથવા તો ક્યાંથી ખરીદી છે એ પણ એક તપાસનો મુદ્દો છે. હજી આરોપીઓને 24 કલાક જ થયા છે ઇન્ટ્રોગેશનના, આજે રિમાન્ડ 5 દિવસના મળ્યા છે. રિમાન્ડ દરમિયાન જે કંઈ બાકીની હકીકતો છે એ મેળવવામાં આવશે.